ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું ડોક્ટર મહેશ પટેલ, પરમ સ્પાઇન એન્ડ પેઇન હોસ્પિટલ, કલોલ. આજે આપણે ઘૂંટણના ઘસારા વિશે વાત કરીશું. ઘૂંટણનો ઘસારો વધતા ઓછા પ્રમાણમાં દરેક દર્દીને આવે છે. હા, સ્ત્રીઓમાં આવવાનું કારણ પુરુષોની સરખામણીમાં વધારે હોય છે. એના બે કારણો છે. એક તો સ્ત્રીઓમાં માસિક બંધ થયા પછી ઇસ્ટ્રોજન નામનો હોર્મોન જે હોય છે એ બોડીમાં અને હાડકામાં કેલ્શિયમ ડિપોઝિટ કરવા માટે જવાબદાર છે. એનું પ્રમાણ ઓછું થવાને કારણે હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થઈ જાય છે. સાથે સાથે આપણે ગુજરાતી કે પછી ઇન્ડિયન લેડીઝમાં પલાઠી વાળવી કે પગ વાળીને કામ કરવાનું કામ સ્ત્રીઓના ભાગમાં પણ વધારે આવે છે. આ કારણે સ્ત્રીઓને ઘસારો આવવાનું પ્રમાણ પુરુષોની સરખામણીમાં વધારે હોય છે. તો આજે જાણીએ કે ઘસારો શું છે. નોર્મલી ઘૂંટણનો ઘસારો થાપાના હાડકાના કરતાં વધારે કોમનલી આવે છે. આ ઉપરનું હાડકું છે ફીમર અને એટીબિયા, બેની વચ્ચે ગાદી હોય છે. જેમ જેમ ઘસારો આવતો જાય છે એમ જગ્યા ઓછી થતી જાય છે. ઘૂંટણના ઘસારાના ચાર સ્ટેજ છે. શરૂઆતના સ્ટેજમાં, પહેલા સ્ટેજમાં બે ઘૂંટણ વચ્ચેની જગ્યા વધે છે, અંદર સોજો આવે છે અને સાઇનોવાઇટિસ થાય છે. ઘૂંટણની અંદર નોર્મલ 5-7 ml જેટલું જેલ રહેલી હોય છે. જ્યારે સાઇનોવાઇટિસ થાય છે ત્યારે આ જેલનું પ્રમાણ વધીને 15 ml, 20 ml, ઘણી ઘણી વાર 50 ml સુધી પણ પહોંચી જાય છે. બીજા સ્ટેજમાં બે જે ઘૂંટણના સાંધા વચ્ચેની જગ્યા ઓછી થાય છે અને નાના નાના હાડકાના પડ બાજે છે, એના કારણે ઘૂંટણની અંદર કટકટ અવાજ આવે છે. ત્રીજા સ્ટેજમાં જગ્યા વધારે નેરો થાય છે અને ચોથા સ્ટેજમાં ઘૂંટણનો ઘસારો એકદમ આગળ વધી જતા વચ્ચેની ગાદી બિલકુલ ઘસાઈ જાય છે અને બે હાડકા એકબીજા સાથે ટકરાવા લાગે છે. અનફોર્ચ્યુનેટલી જ્યારે પણ ઘૂંટણનો ઘસારો છેલ્લા સ્ટેજમાં આવે ત્યારે દર્દી પાસે ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. હવે આપણે જોઈએ કે આની ટ્રીટમેન્ટ અને તમારે એને બચવા માટે શું કરવું જોઈએ. સૌથી પહેલાં તો જે લોકો અત્યારે હાલ 25 વર્ષ કે 30 વર્ષ કે 35 વર્ષની ઉંમરના છે અને એ લોકોને ઘૂંટણના ઘસારાની અસર વર્તાવા લાગી છે અને એમને ઘૂંટણનો ઘસારો આગળ નથી વધવા દેવો, એ લોકોએ બને એટલા ઘૂંટણના ઉપરના મસલ્સ અને નીચેના મસલ્સને સ્ટ્રોંગ કરવા જોઈએ. ક્વોડ્રિસેપ્સ અને નીચે કાફ મસલને સ્ટ્રોંગ કરવાથી ઘૂંટણ પર લોડ ઓછો આવે છે અને સ્ટ્રેન્થન વધે છે. હા, જે લોકોને શરૂઆતનો ઘસારો આવી ગયો છે એ લોકોને બીજા અને ત્રીજા સ્ટેજમાં ઘસારો નથી જવા દેવો. એ લોકો દર્દી માટે અમુક થોડીક ચોકસાઈ રાખવાની જરૂર છે. પલાઠી બને એટલી ઓછી વાળો, સાદું ટોયલેટ બને એટલું ઓછું વાપરો અને જમીન પર બેસવાનું ઓછું કરી દો. હવે શરૂઆતના ઘસારામાં પીઆરપી થેરાપી એ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. હા, પણ એના માટે દર્દીએ થોડી ચોકસાઈ રાખવાની જરૂર હોય છે કે તાત્કાલિક એનું રિઝલ્ટ મળતું નથી. એનું રિઝલ્ટ તમે 2-3 મહિના પછી જ એક્સપેક્ટ કરી શકો છો. બીજા બે ટ્રીટમેન્ટ છે. એક ઓઝોન થેરાપી, ઘૂંટણની અંદર ઓઝોન ગેસ, ઓઝોન એક કુદરતી વાયુ છે જે ઓક્સિજનમાંથી ઓઝોનમાં કન્વર્ટ કરીએ છીએ અને ઘૂંટણની અંદર નાખીએ છીએ, જે બધો સોજો ઘૂંટણનો ઓછો કરી નાખશે અને દુખાવો સરસ રીતે આરામ થઈ જશે. બીજી એક સારી ટ્રીટમેન્ટ છે જેલ, વિસ્કો સપ્લિમેન્ટ. આ રીતે એક જેલ આવતી હોય છે, એ ઘૂંટણની અંદર નાખવાથી ઘૂંટણની જે લુબ્રિકેશન બહુ વ્યવસ્થિત થાય છે અને ઘૂંટણના દુખાવામાં ઘણી રીતે રાહત મળે છે. આની અસર લગભગ 1 વર્ષ કે 2 વર્ષ સુધી પણ રહી શકે છે જો દર્દી સારું સાચવે, પાછળથી રેગ્યુલર એક્સરસાઇઝ કરે અને થોડુંક સાવચેતી રાખે તો ઘૂંટણનો ઘસારો આગળ વધતો અટકાવી શકાય છે. ચોથો સ્ટેજ, બે હાડકા જ્યારે એકબીજા સાથે ટકરાવા લાગે છે ત્યારે દર્દી પાસે ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી બચતો. હા, ઘણા દર્દી ઓપરેશન કરાવવા નથી માંગતા, અથવા તો ઘણા દર્દી એવા હોય છે જેમને હૃદયની તકલીફ ને બીજી બધી તકલીફના કારણે ઓપરેશન અતિ જોખમી થઈ જાય છે. એવા કિસ્સામાં રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન વડે ઘૂંટણની નસો પર લાંબો ટાઈમ સુધી બેરી કરીને ઘૂંટણના દુખાવામાં આરામ મેળવી શકાય છે. થેન્ક યુ.